આજરોજ જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 1માં આવતા 7 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસ વિભાગ ઝોન 1માં આવતા 7 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. તેમાં કુલ 7 પોલીસ સ્ટેશનના 225 ગુનાઓ, કુલ બોટલ 9,118 જેટલી કિંમત રૂપિયા 1,62,00,000 ઉપરાંત રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. દારૂ નાશ કરવાના સ્થળે વડોદરા ડીસીપી ઝોન 1 જુલી કોઠિયા મેડમ, વડોદરા ગ્રામ્ય ડેપ્યુટી કલેક્ટર, એસીપી એ ડિવિઝન ડીજે ચાવડા, એસીપી બી ડિવિઝન આર કવા, તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. વડોદરા નશાબંધી વિભાગ પણ હાજર રહ્યો હતો. ઝોન 1ના 7 પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી, નાશપાત્ર મુદ્દામાલ છે એ તમામનો આજે જવાહરનગર પોલીસ સ્ટેશનની ધનોરા ગામની સીમમાં જે કન્સલ વ્યક્તિ છે એની મંજૂરી મેળવી અને ત્યાં વિધિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે, જેની અંદર 7 પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત 1,62,12,446 જેવી એમની રકમ થાય છે. ટોટલ 90,118 જેટલી બોટલ છે અને આ તમામ 225 ગુનાનો મુદ્દામાલ, જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી, એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ નાશ કરવા માટે અત્રે હાજર છીએ. એમાં જે કમિટીની ટીમ છે, બંને એસીપી શ્રીઓ, શ્રી નશાબંધીના અધિકારી, પંચો રૂબરૂ કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે.